નમસ્કાર અમારી વિશેષ રજૂઆત કરિયર ગુરુમાં આપની સાથે હું છું વિનલ વેબ સંકુલ દ્વારા પ્રેઝન્ટ થતો આ કાર્યક્રમ કે જેની અંદર અમે આપને સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને વિગતો આપતા હોઈએ છીએના જવાબ આપતા હોઈએ છીએ આ સાથે ટીવી સ્ક્રીન પર દેખાતો જેની પર આપ પર આપનો પ્રશ્ન મોકલી શકો છો આ સાથે સાથે ઈમેલ આઈડી પણ છે જેની પર પણ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન મોકલી શકો છો આ સાથે આજે વાત કરીશું ટેટ ટુ ની પરીક્ષાની આજે ટેટ વન ની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે અને હવે આવતા રવિવારે જયારે ટેટ ટુ ની પરીક્ષા છે તેને લઈને અમે આપને આપીશું માર્ગદર્શન

તેવામાં હવે આપની તૈયારીઓની પરીક્ષા આવી ચૂકી છે ટેટ ટુ ની પરીક્ષા આગામી ત્રેવીસ એપ્રિલ બે હાજર ત્રેવીસ ના રોજ લેવાની છે પાંચ વર્ષ પછી આ પરીક્ષા લેવામાં આવી રહી છે ટેટ ટુ ની પરીક્ષા ધોરણ છ થી આઠ ના શિક્ષક બનવા માટે લેવામાં આવે છે આ પરીક્ષામાં લાયકાતની વાત કરીએ તો ધોરણ બાસ પાસ સાથે પીટીસી અને સાથે ગ્રેજ્યુએટ હોવા આપ જરૂરી છે અથવા ગ્રેજ્યુએટ સાથે બીએડ કરેલું હોવું પણ જરૂરી છે આ કસોટીના માળખાની વાત કરીએ તો એમસીક્યુ બેઝના એકસો પચાસ હેતુલક્ષી પ્રશ્નો આ પરીક્ષામાં પૂછાય છે અને પરીક્ષાનો સમયગાળો એકસો વીસ મિનિટનો રહે છે આ કસોટીમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન હોતું નથી જેથી ઉમેદવારોને રાહત રહેશે પરીક્ષાના કોર્સની વાત કરીએ ટેટ ટુ પરીક્ષા જેમાં વિભાગ એક પંચોતેર ગુણનો રહેશે જેમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો પચીસ ગુણના રહેશે ગુજરાતી અને અંગ્રેજીના પચીસ ગુણના પ્રશ્નો પૂછાશે આ સાથે વિભાગ બે માં અલગ ત્રણ ભાગ પડે છે જેમાં ભાષાના પંચોતેર ગુણ હોય છે ગણિત વિજ્ઞાનના પંચોતેર ગુણ રહેશે સાથે સામાજિક વિજ્ઞાનના પણ પંચોતેર ગુણના પ્રશ્નો પૂછાય છે આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે હવે સવાલ થાય કે ટેટ ટુ ની પરીક્ષામાં વાંચન શું કરવું તો જીસીઈઆરટી જે છે તે ઘણું મહત્વનું રહે છે આ સાથે જ શિક્ષણ પંચ માટે સરકારી વેબસાઈટ જોતા રહેવું જેને કારણે પણ આપને મદદ મળતી રહે છે આ વર્ષે પાંચ વર્ષ પછી પરીક્ષા હોવાથી ઉમેદવારો પણ વધુ છે પરીક્ષામાં પેપર અઘરું રહી શકે છે પરીક્ષામાં વાંચન સમયમાં આપ વધારો કરી કરી શકો શકો છો છો હજી થોડો સમય છે એટલા માટે મહેનત વધુ પોતાના મુખ્ય વિષય પર જ આપે વધુ ધ્યાન આપવું જોઈએ ટેટ ટુ ની પરીક્ષામાં સરકાર દ્વારા બી અને બી ટેક ના ઉમેદવારોને પણ શિક્ષક બનવાની તક આ વખતે આપવામાં આવી છે હવે વાત કરીએ કે પરીક્ષા પાસ કર્યા બાદ આપ શું ધ્યાન રાખશો ઓજસની વેબસાઈટ પર મેરિટ લિસ્ટ નું અપડેટ આપ હે જોતા રહેવું પડશે આ સાથે ટેટ 2 માં પગાર ધોરણની વાત કરીએ તો શરૂઆતના પાંચ વર્ષ ઓગણીસ હજાર પાંચસો પગાર રહે છે અને ત્યારબાદ ગ્રેડ પે 2800 મળે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ હવે કરીએ ચર્ચાની શરૂઆત ચિરાગ સર જો સૌથી પહેલાં વાત કરું તો ટેટ વનની આજે પરીક્ષા પૂર્ણ થઈ છે તમામે આપી છે આ સાથે મારે શિક્ષક બનવું છે મારી ઈચ્છા છે કે મને સરકારી નોકરી મળે અને શિક્ષક બની હું વિદ્યાર્થીઓના ભવિષ્યમાં તેમના ભવિષ્યને ઉજ્જવળ કરવામાં સહાય તેમને આપું માટે હું શિક્ષક બનવા માગું છું એવી ઈચ્છા ધરાવતા તમામને આ ટેટ ટુની પરીક્ષા આપવાની હોય છે તો પહેલાં તો ટેટ ટુની પરીક્ષા આપવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ટેટ ટુની એક્ઝામ બાબતે પહેલી એક ધ્યાન રાખવાની છે કે તમારો સબ્જેક્ટ કયો છે અને સબ્જેક્ટ પર સૌથી વધારે તમારે ભાર આપવાનો છે ટેટ ટુમાં મેડમ એવું છે કે પાર્ટ વન અને પાર્ટ ટુ એવા બે પાર્ટ પડે છે પંચોતેર પંચોતેર માર્ક્સના વિદ્યાર્થી આમાં ધારે તો સૌથી વધારે સ્કોર એના પાર્ટ ટુની અંદર કરી શકે છે જેમાં ત્રણ પાર્ટ પડે છે જેમાં એક લેંગ્વેજ એટલે કે ભાષાના શિક્ષકો માટે હોય છે બીજા નંબરની અંદર હોય છે ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો માટે તો જેમના મુખ્ય વિષયો છે ગણિત વિજ્ઞાન પછી ત્રીજા નંબરમાં આવે છે મિત્રો સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ તો આ ત્રણેય જે વિષયો છે એમાં સ્કોર કરવા માટે તમને સૌથી વધારે કન્ટેન્ટ ઉપર ભાર આપવો પડે એમ છે સાથે જો વાત કરીએ તો ટેટ ટેટ પરીક્ષા પરીક્ષાઓની ઘણા સમયથી માંગ હતી કેટલા વર્ષો પછી આ એક્ઝામ લેવાઈ રહી છે યસ તો લાસ્ટ બે હજાર સત્તરમાં આ એક્ઝામ લેવાઈ હતી ટેટ ટુની અને ટેટ વનની લેવાઈ હતી બે હજાર અઢારની અંદર તો લગભગ પાંચ વર્ષના સમયગાળા પછી આ એક જે કહેવાય છે કે આતુરતાનો અંત જે છે વિદ્યાર્થીઓ માટે આવી ગયો છે અને હા ચોક્કસપણે હું કહીશ કે ઘણીવાર આ પેપરોમાં ઘણા બધા અછબડા થયા છે પણ તેમ છતાંય હવે આ વખતે સરકાર મક્કમ છે કે આપણે આ ઉમેદવારોને એક શિક્ષક બનાવવા એક લાયક આપણે એક એક્ઝામ લઈશું તો હવે આ એક્ઝામ સોળ તારીખે તમે જોઈ રહ્યા છો કે સોળ તારીખે એટલે કે એપ્રિલ મહિનાની સોળ તારીખે આ એક્ઝામ લેવાઈ રહી છે ટેટ વનની જે ધોરણ એકથી પાંચના ઉમેદવારો માટે હોય છે અને ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓને જે ભણાવવા માટે શિક્ષકો હોય છે એમને ટેટ ટુની એક્ઝામ આપવી પડે છે જી ટેટ 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 આપવી કે અંદર લઈને આજે પરીક્ષા પરીક્ષા પૂર્ણ થઈ માટે કેટલી લાયકાત જરૂરી છે ટેટ ટુ માટે લાયકાત છે મિનિમમ બાર પાસ પ્લસ પીટીસી હોય અને એને જો ગ્રેજ્યુએશન કરેલું હશે તો એ ટેટ ટુ માટે લાયકાત ધરાવે છે અદરવાઈઝ જો ટેટ વન માટેની વાત છે તો ટેટ વન માટે પીટીસી પ્લસ બી પીટીસી પ્લસ બાર પાસ હોય તો ચાલે છે અન્ય કેટલીક એવી પણ ડિગ્રી છે જેમ કે ડિલેડ છે બિલેડ છે સ્પેશિયલ એજ્યુકેશન છે ચાર વર્ષનું તો આ પણ ટેટ વન અને ટેટ ટુ માટે માઈને રાખે છે

એના બેઝ જ સૌથી વધારે પૂછાય છે એમ કહી શકું મેડમ કે સો ટકામાંથી નેવું ટકા પેપર જીસીઆરટી પાઠ્યપુસ્તક અંતર્ગત હોય છે જી સરકારી નોકરી લેવાની ઈચ્છા પણ પાછું શિક્ષક બનવું એટલે મહેનત મહેનત તો કરવી જ પડે છે છે આપે કરી જી મેડમ બે હજાર તેરની જ્યારે મેં ટેટ એક્ઝામ આપી ટેટ ટુની ની આવી હતી એક્ઝામ તો એ વખતે મારો હું પોતે ભાષા શિક્ષક છું તો મારે પણ સેમ આ ફેસ કરવો પડ્યો હતો કે મારી પાસે ઘણો ઓછો સમય હતો લગભગ છેલ્લા મારી પાસે તેત્રીસ દિવસ હતા અને મારા જેટલા પણ માર્ગદર્શકો છે જેટલા પણ મારા ગુરુ શિક્ષકો છે તેમણે એક જ માર્ગદર્શન આપ્યું કે તમે તમારા જે પાર્ટ ટુનો જે પોષણ છે જે મારું ભાષાનું આવે છે ગુજરાતી ઇંગ્લિશ સંસ્કૃત અને હિન્દી તો મારો મેઇન સબ્જેક્ટ મેડમ સંસ્કૃત છે અને હું પાઠશાળાકીય પ્રવૃત્તિથી ધરાવું છું એટલે કે ત્યાં મેં એજ્યુકેશન લીધેલું છે તો મને પાર્ટ ટુની અંદર સૌથી વધારે સ્કોર કરવા મળ્યો અને પાર્ટ વનની અંદર જે તમે બીએડ કે પીટીસીમાં તાલીમ મેળવો છો એમાં મનોવિજ્ઞાન કેળવણી મૂલ્યાંકન વર્ગવ્યવહાર વગેરે વિષયો સૌથી વધારે પ્રાધાન્ય આપે છે તો તમે પંચોતેર માર્ક્સ તમારા કન્ટેન્ટના પચીસ માર્ક એજ્યુકેશનના જો આ સો માર્ક્સ તમે કરી નાખો છો તો ઘણો લાભ છે અને આમાં મેડમ જે ભાષાના શિક્ષકો છે એમને બીજા બે જે પાર્ટ છે મેથ્સ એન્ડ સાયન્સ અને એસએસ એના કરતાં સૌથી વધારે એમને લાભ મળે છે ભાષામાં સો માર્કની પાર્ટ વન અને પાર્ટ ટુ થઈને ભાષા બને છે જી એટલે હવે હું એ પણ સામાન્ય એક જ અઠવાડિયું રહ્યું છે આ અઠવાડિયું મારે શું કરવું હવે છેલ્લું અઠવાડિયું છે તો મેડમ હું વિદ્યાર્થીઓને એક જ આ સંદેશો પહોંચાડવા માંગુ છું આપ થકી તો મિત્રો એક જ ધ્યાન આપો કે હવે લાસ્ટ ટાઈમ છે કંઈ નવું ન વાંચતા ઘણા એવું બને છે કે ઘણા સોશિયલ મીડિયાઝ યુઝ કરતા હોય છે ગૂગલ કે વગેરે તો એની ઉપર ઘણી બધી માહિતી મળી જાય કે છેલ્લી એક્ઝામ છે અને એક્ઝામમાં આવું પૂછાવી શકે આ મોસ્ટ આઈએમપી છે આ વાંચીને નહીં જાઓ તો તમે પછતાશો તો આવી બધી વાયકાઓથી ભ્રમથી દૂર રહેજો અને તમે જેટલું વાંચન કર્યું છે તેનું જ રિવિઝન કરો અને તમે તમારા કન્ટેન્ટ ઉપર સૌથી વધારે ભાર આપો બસ આ હા એટલે સમય હોય છે આ એકસો વીસ મારે કેવી રીતે ફાળવવી જોઈએ એકસો વીસ મિનિટના સમયમાં સૌ પ્રથમ તો ઘણી જગ્યાએ ઘણી સંસ્થાઓ દ્વારા મોક ટેસ્ટ લેવાતા હોય છે મતલબ કે એક પ્રકારે એક્ઝામ પહેલાની એક્ઝામ તો વેબ સંકુલ થકી પણ આ એક પ્રયાસ થયો હતો અને સમગ્ર ગુજરાતની અંદર આ મોક ટેસ્ટ હેન્ડલ થયો હતો ટેટ વન અને ટેટ ટુનો અને ઘણા વિદ્યાર્થી મિત્રોએ એક સારું સ્કોર પણ કર્યો છે અને જેના થકી એમને મેરિટ લિસ્ટની અંદર આખા ગુજરાતની અંદર એ કયા નંબરે આવે છે કયા ક્રમે આવે છે તો એ મુજબ એને તૈયારી કરવાનો એક મહોડો અને સાંકડો એક રસ્તો પણ મળી જાય છે તો અહીંયા હું એક જ વાત કહું કે અંતિમ સમયગાળાની અંદર જો એક્ઝામ પાસ કરવી હોય એનું કોઈ બ્રહ્માસ્ત્ર હોય તો એ છે કે લાસ્ટ ટાઈમ તમે નોટ્સની અંદર વન લાઇનર કરી નાખો એટલે કે ફેક્ચુઅલ ડેટા બને એવું કે પચાસ માર્ક અથવા તો પચાસ ટકા જે પેપર હોય છે એ ફેક્ચ્યુઅલ ડેટા ઉપર આધારિત હોય છે અને થોડું ઘણું તમારે ડિટેલ્સમાં કરવું પડે અને અંતિમ સમયમાં માનો કે અંગ્રેજી જેવા જે આપણા આપણી ભાષા નથી એવા વિષયોમાં છેલ્લી ઘડીએ રૂલ્સ યાદ કરીને જવું જોઈએ

આ એક સૂત્ર સાથે આપણે જો પરોવીને ચાલીએ છીએ તો તમારે સારો સ્કોર કરવો છે બહુ ડેપ્થમાં વાંચવું છે તો પહેલાંથી આપણે સજાગ રહેવું જરૂરી છે બેન કેમકે ઘણા વિદ્યાર્થીઓને એવું છે ખાસ કરીને આપણા ગુજરાતની અંદર એક આ પ્રથા જે છે પરંપરા જે છે ચાલી આવી છે કે પરીક્ષા આવે ત્યારે એના આગલા દિવસોની અંદર વાંચવાના સમયો વધારી દેવા કલાકો વધારી દેવા અને અંતિમ સમયગાળામાં આપણું કોન્ફિડન્સ તૂટી જાય છે કેમ કે આપણને એવું જ છે કે લાસ્ટ ટાઈમમાં વાંચ્યું છે

તો એના થકી ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે ફ્રી ઓફ એમને એમ સીક્યુઝ દ્વારા પછી કન્ટેન્ટ દ્વારા રોજબરોજ લગભગ આપણે ટેટની વાત કરીએ તો બસ્સો પ્લસ એમને એપિસોડ આપણે કરી આપ્યા છે તો એવા છેવાડાના વિદ્યાર્થીઓને અને એવું પણ નથી કે આપી દીધું તો ઘણું બધું આપી દીધું અને આપી દીધું તો પછી જેવું તેવું આપી દીધું અમે બધે બધી જગ્યાએથી ઘણું બધું એનાલિસિસ કરતા હોઈએ છીએ અને એનાલિસિસ મુજબ આપણે વિદ્યાર્થીઓને અમે પ્રોવાઇડ કરતા હોઈએ છીએ તો વેબ સંકુલ ઓલવેઝ વિદ્યાર્થીઓ માટે એક કહેવાય છે કે પીઠબળ રહ્યું છે તો ચોક્કસ હું કહીશ કે જેમણે વિડીયો નથી જોયા હમણાં લાસ્ટ ટાઈમ ઘણા બધા એપિસોડ પણ કર્યા છે બહુ મોટા મોટા એપિસોડ કર્યા છે તો ચાહે સંસ્કૃત હિન્દીના હોય તો એ મારા વિડીયોઝ મૂકેલા છે પછી મનોવિજ્ઞાન વર્ગવ્યવહાર મૂલ્યાંકન વગેરે હોય તો એના પણ મેં વિડીયોઝ મૂકેલા છે તો એ વિડીયો તમે યુટ્યુબ પર જઈ અને વેબ સંકુલની ઓફિશિયલ ચેનલ ઉપર તમે જોઈ શકો છો

કે જેટલી પણ ક્લાસ થ્રીની એક્ઝામ લેવાય છે ને તલાટી હોય જુનિયર ક્લર્ક તો એના સિવાયની જે આ ટેટની એક્ઝામમાં છે એમાં કોઈ મૂલ્ય જે હોય માનો કે તમે કોઈ પ્રશ્ન આપ્યો છે અને જવાબ તમારો ખોટો પડ્યો છે તેનો કોઈ નેગેટિવ મૂલ્યાંકન ગુણ કપાતો નથી એટલે નથી આવડતું તો તમે એલિમિનેટ કરી ચાર ઓપ્શન હોય છે એમસીક્યુની અંદર તો ચારમાંથી કોઈ એક ને એલિમિનેટ કરતાં આવડતું હોય તો તમે બે બે વચ્ચે ટ્વેન્ટી ટ્વેન્ટી અથવા ફિફ્ટી ફિફ્ટી રમીને એને શું કહેવાય કે કરી શકો છો અને માનો કે તમે ટેટની અંદર એવું ઈચ્છો છો કે સર મને ઓછું વાંચ્યું છે મેં અને હવે લાસ્ટ ટાઈમ જ્યારે હું એક્ઝામ આપવા જાઉં છું તો ઘણા પોતાના મતલબ કે દેવીતાઓની મતલબ કે બાધા રાખે છે બરાબર તો આ બધું એવું કંઈ કામ નથી હું એક જ હંમેશા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે નસીબ છે ને આપણી હસ્તરેખામાં છે પરંતુ એમ કહું છું મહેનત આપણી આંગળીઓમાં છે તો હંમેશા મહેનત એ નસીબથી આગળ રહેશે જેટલી તમે મહેનત કરો છો તો યસ વન પોઇન્ટ વન અથવા તો ઝીરો ઝીરો પોઇન્ટ વન પરસેન્ટ નસીબ અથવા કિસ્મત તમારી સાથ આપે છે પરંતુ મહેનત કરવી જરૂરી છે એટલે અથાગ મહેનત પરિશ્રમ હોય તો જ પરિણામ સારું મળતું હોય છે આ સાથે જો સર વાત કરું હું ચિરાગ સર તો કે મેં પરીક્ષા આપી દીધી અને આપે પણ આ પરીક્ષા આપેલી છે તો છેલ્લી ઘડીએ જે ગભરાહટ હોય છે એને લઈને થોડું ઘણું માર્ગદર્શન આપશો છેલ્લી ઘડીએ ગભરાહટ એવા વિદ્યાર્થીઓની હોય છે કે જેમણે તૈયારી નથી કરી જેમણે તૈયારી સાચી કરેલી છે એને ક્યારેય ગભરાહટ થતી નથી એનો કોન્ફિડન્સ એનો આત્મવિશ્વાસ સંપૂર્ણ રીતે એની સાથે હોય છે અને હું એ પણ કહીશ કે જેણે સાચી મહેનત કરી છે તો એના માટે એક શ્લોક છે મેડમ સંસ્કૃતની કે ઉદ્યમે નહીં સિદ્ધંતી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રમિશંતી મુખ્ય મૃગા સિંહને પણ શિકાર કરવા માટે દોડવું પડે છે એને પણ તળાપ મારવી પડે છે તો આપણે પણ અંતિમ ઘડી જો કદાચ તૈયારી નથી કરી તો પણ થોડું ઘણું વાંચી અને આપણે એક

તેની ઉપર સતત ધ્યાન આપવાનું છે કે ક્યારે એનું રિઝલ્ટ પ્રસ્તુત રજૂ થાય છે રિઝલ્ટ જો રજૂ થઈ જાય છે જો તમે પાસ થઈ ગયા છો તો તમારે સતત વેબ વેબસાઇટ ઉપર જોતું રહેવાનું છે કે તમે મેરિટ લિસ્ટમાં આવો છો કે નહીં અને મેરિટ લિસ્ટ માટે ક્યારે રાજ્ય ટેટ ટુની અને ટેટ વનની પરીક્ષા માટે ડાયરેક્ટ મેરિટ જાહેર નથી થતું એના માટે સીઆરસી બીઆરસીની અંદર આપણે ગાંધીનગર જવું પડે છે ત્યાં આપણે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા પડે જો તમે પાસ થઈ ગયા છો તો એવા ઉમેદવારો માટે અને પછી તમારી મેરિટ યાદી મુકાય છે અને તમે મેરિટ લિસ્ટમાં આવતા હોવ તો પછી તમારી જિલ્લા ફાળવણી વગેરે વગેરેની પ્રોસેસ એટલે કે ફાઇનલી સિલેક્શનની પ્રોસેસ આવે છે જી એટલે હું કહી શકું કે પરીક્ષા આપ્યા પછી બી મારે એ ધ્યાન તો રાખવું જ પડશે આ સાથે જો વાત કરું તો આ પોસ્ટની અંદર પગાર ધોરણ કઈ રીતનું હોય છે તો જે ટેટ વન છે ને એ મેડમ ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓમાં શિક્ષક બનનારને છે અને એનો અને ટેટ ટુના જેટલા પણ ઉમેદવારો છે તો ક્લાસ થ્રીમાં તો એક શું કહેવાય કે સરકારે એક માળખું રાખેલું છે કે ઓગણીસ હજાર પાંચસોનો એ ફિક્સ પે વેતન રાખેલું છે પાંચ વર્ષ સુધી એ ફિક્સ વેતન રહે છે પછી ટેટ વનના જે ઉમેદવારો છે એમને ગ્રેડ પે બાવીસો રૂપિયા મળવાપાત્ર રહે છે જ્યારે ધોરણ છથી આઠના એટલે કે ટેટ ટુના જે ઉમેદવારો છે એમને અઠ્યાવીસો રૂપિયા ગ્રેડ પે મળવા પાદર છે પછી એમને પણ વધારે જ મહેનત કરવી જ પડશે ના ચોક્કસ તો મહિલાઓ માટે પણ છે કે કોઈ કેટેગરી હોય છે માનો કે ઓપન કેટેગરી છે ઓબીસી છે તમામ કેટેગરી તો છે જ પણ એમાં જે મહિલાઓ છે એમને તેત્રીસ ટકા મળે છે અને એવું પણ છે કે જેમાં માનો કે કોઈ વિધવા મહિલા છે તો એમને પણ એક્સ્ટ્રા એની અંદર તેત્રીસ ટકાની અંદર પણ કંઈક નવું મળતું હોય છે જી એટલે આમાં એ લોકો એ પ્રયત્ન કરશે તો એ લોકોને વધારે સફળતા મળી શકે છે એટલે મહિલાઓ માટે પણ સરકાર વિચારી રહી છે આ સાથે સર જો હું વાત કરું કે પોસ્ટિંગની વાત આવે છે કે પરીક્ષા પાસ થયા પછી મેરિટ જે છે એ કેવી રીતનું આવતું રહેતું હોય છે મેરિટ જે છે એ આપણે સરકારી જે વેબસાઇટ છે એની ઉપર જ આપણે જોતા રહેવું પડે છે કેમ કે એની અંદર જ તમામ અને ઘણા વિદ્યાર્થીઓને આપણે છે કે અમને સાહેબ પર્સનલી મેસેજ આવે તો સારું સરકાર તરફથી પરંતુ સરકારની સામે ઘણા બધા ઉમેદવારો છે જો દરેકને પર્સનલી મેસેજ કરવા જશે પોતાના મેરિટની જે પણ જાણકારી જે છે અપડેટ કરવા માટે તો સરકારને આ કાર્યભાર છે વધી જશે માટે આપણે સ્વયં આપણે પોતાની આપણે પોતે શિક્ષક બનવું છે આપણે પોતે સરકારી નોકરી મેળવવી છે તો એ આપણા હેતુ માટે આપણે જાતે જ એ સરકારી વેબસાઇટને અપડેટ જાતે જ મેળવતા રહેવું પડશે તો જ એમાંથી આપણને મેરિટ લિસ્ટની યાદી આપણે ખબર પડી જશે આ સાથે ચિરાગ સર આ વખતે પાંચ વર્ષ પછી એક્ઝામ છે તો ઘણા બધા ઉમેદવારો પણ છે કેટલી જગ્યાઓ ખાલી છે જગ્યાઓ એવું છે કે અત્યાર સુધી ટેટની જાહેર થાય એટલે કે એક્ઝામ જાહેર થાય એ પહેલાં જ પરીક્ષાની જેટલી પણ માનો કે ઉમેદવારોની જેટલા પણ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે એ શિક્ષકોની જગ્યાઓ જાહેર થતી પરંતુ હવે સરકારે નિયમો બદલ્યા છે હવે એવું કીધું છે કે તમે ટેટની કોઈ પણ એક્ઝામ આપો છો કે ટાટની એક્ઝામ આપો છો એનું પરિણામપત્ર આજીવન તમારું લાયક રહેશે અને જ્યારે પણ સરકારી સ્કૂલોની અંદર કે ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર જ્યારે પણ કોઈ જગ્યાઓ જાહેર થશે ત્યારે તમારે એની માટે તમારે તમારું પોતાની રીતે નામ દાખલ કરવાનું રહેશે માનો કે તમે મેરિટમાં આવી ગયા

તો એ કોઈ પણ સ્કૂલ અથવા તો કોઈ પ્રાઇવેટ એજન્સી સ્કૂલ હોય છે તો એમાં પણ તમે નોકરી કરી શકો છો કેમકે ટેટનું એક એવું પ્રમાણપત્ર છે કે જેના થકી તમને સૌથી પહેલાં શિક્ષક બનવા માટે અને શિક્ષક એક તમે લાયક છો આમ તો પૂર્વે તાલીમ મેળવેલી હોય છે બીએડ કે પીટીસી વગેરેની તો તમે એક શિક્ષક તો છો જ પરંતુ તાલીમ મેળવ્યા બાદ એક સ ગવર્મેન્ટ શિક્ષક તરીકે સરકારી શિક્ષક તરીકે લાયક ઠેરવવા માટે તમારે ટેટ પાસ કરવી પડે છે અને ટેટ પાસ કર્યા પછી તમારે રાહ જોવી પડશે જ્યાં સુધી સરકાર જે ભરતીઓ છે એ ભરતીઓ જાહેર ન કરે ત્યાં સુધી તમારે રાહ જોવી પડે છે પણ મને એક પ્રમાણપત્ર તો મળી ગયું કે મારા ખાણું બધું કામ આવે છે આ સાથે ચિરાગ સર વાત કરું કે વેબ સંકુલ આ ટેટ ટુ ની પરીક્ષામાં ખાસ કેવી રીતે મદદ કરશે એની થોડી વિગતો આપશો જી ચોક્કસ તો વેબ સંકુલ ટેટ ટુ વિદ્યાર્થીઓ માટે હંમેશા કંઈક ને કંઈ અને વેબ સંકુલ નામ જ એક એવું છે કે વિદ્યાર્થીઓના ન્યાય માટે રહ્યું છે હંમેશા કે યુટ્યુબ ચેનલ મારફતે જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે ટેપ ટુની એના માટે ખાસ કે કે તમે ગણિત વિજ્ઞાનના શિક્ષકો છો તો એના વિડીયોઝ પણ એકવાર જોઈ લો માનો કે હિન્દી અને સંસ્કૃતમાં ઘણી કચાશ છે અને મેડમ ઓલ ઓવર ગુજરાત લેવલે હિન્દી અને સંસ્કૃતમાં એક એવી ભાષા છે કે જેમાં શિક્ષકો મળવા બહુ કાઠું છે કેમ કે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે જોવા જઈએ તો એકસો પિસ્તાલીસ કરોડ જનતાની અંદર આપણે પીસ ખાલી ફક્ત પચીસ હજારની સંખ્યામાં લોકો સંસ્કૃત સારું બોલી શકે એવા છે તો એના માટે મારો એક વિડીયો અંદર મૂકેલો છે હિન્દી અને સંસ્કૃતમાં મેડમ એકસોને પચાસ જેટલા પ્રશ્નો મૂકેલા છે એમસીક્યુ લેવલ હવે એકસો પચાસ જો પ્રશ્નો કરી લે તો હું માનું છું કે એ જે સમજૂતી આપેલી છે ને એ સમજૂતીની બહાર કંઈ નહીં જાય એટલે એ વિડીયો જોઈ લે પ્લસ સામાજિક વિજ્ઞાનની વાત છે તો જે જે એસએસના છે તો મેડમ ટેટ ટુનું હંમેશા સૌથી હાઈ મેરિટ કયા વિષયમાં રહ્યું છે તો એ સામાજિક વિજ્ઞાનના વિષયમાં રહ્યું સેકન્ડ નંબર પર લેંગ્વેજ આવે અને સૌથી લોએસ્ટ મેરિટ જે છે એ સાયન્સ અને મેથ્સના સ્ટુડન્ટ માટેનું હોય છે તો એ પ્રકારે આપણી વેબ સંકુલે યુટ્યુબ પર ઘણા બધા વિડીયો મેડમ અઢીસો જેટલા વિડીયો એપિસોડ દ્વારા આપણે ટેટના વિદ્યાર્થીઓને એ પૂરા પાડ્યા છે તો એ એક ફરીથી એકવાર એને જોઈ લે તો એનું રિવિઝન સારું સારું થઈ જશે જી રિવિઝન કરવાનો જે સમય એમને મળી રહ્યો છે એક અઠવાડિયાનો આપણે કહી શકીએ આ બધું જોઈ શકે છે આ સાથે ચિરાગ કોઈ એવી ટેકનિક કોઈ છેલ્લું એવું આપ કહેવા માંગશો વિદ્યાર્થીઓને છેલ્લી સલાહ કે આ તમારે ચોક્કસથી કરવું કેમ કે તમે પણ અનુભવ કર્યો છે એટલે આ કરશો તો ફાયદો થશે એવું કંઈ હા ચોક્કસ હું કહીશ કે છેલ્લા ટાઈમે મતલબ કે એક અઠવાડિયું બાકી છે હવે તો એ એક અઠવાડિયા અંતર્ગત તમારું કન્ટેન્ટ પંચોતેર માર્કનું છે એ પંચોતેરમાંથી સિત્તેર તો ઓછામાં ઓછા આવવા જોઈએ એવું રિવિઝન ખાસ કરીને કરી દો પાઠ્યપુસ્તકના પહેલાં પાનાથી લઈ અને અંતિમ પાના સુધી એટલે કે પુસ્તકનો રંગ કયો છે પુસ્તકનું મુદ્રણ એટલે કે મૂલ્ય કેટલું છે આ તમામ વસ્તુને જો તમે કરી લેશો તો હું કહી શકું અને તમે પોતે પણ આત્મવિશ્વાસથી કહી શકો કે હા સર મારો એક પણ માર્ક્સ મારા કન્ટેન્ટમાંથી નહીં જાય કેમ કે જીકે એક એવો વિષય છે કે જેમાં પચીસે પચીસ માર્કનું કોઈ નથી કરી શકતું હા જેણે સારી તૈયારી કરી હશે એક બે વર્ષ પૂર્વે એણે ઘણી એક્ઝામો આપી ચૂક્યા હશે તો એના માટે ખાસ છે પરંતુ એવા વિદ્યાર્થીઓ માટે હું ખાસ કહું છું કે જેની હવે વય મર્યાદા પણ નજીક આવી ગઈ છે તો એ વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખવા જેવી છે અને મેરિટ બાબતે પણ હું એક વાત ચોક્કસ કહીશ કે જે લોકોએ ગ્રેજ્યુએશન માસ્ટર અને બીએડ મતલબ કે તાલીમ આ જેનો સારો સ્કોર છે જેને સારા અચીવમેન્ટ્સ જ સારા ટકાવારી એમણે ગ્રહણ કરેલા છે તો એવા વિદ્યાર્થી મિત્રોને ટેટ 2 ની અંદર ઓછો સ્કોર પણ કર ને તો પણ મેરિટ માં આવી જશે જી એટલે એમની પહેલા મહેનત પણ અહીંયા કામ આવશે આવશે ચોક્કસ જી તો જીરાક સર આપ અમારી સાથે જોડાયા આટલી સરસ સુંદર માહિતી આપી એ બદલ આભાર થેન્ક યુ સો મચ

સાહિત્ય અકાદમી સંસ્કૃત મંત્રાલય સરકાર હેઠળની એક સંસ્થા સંસ્થા છે ભારતની અગ્રણી સાહિત્યક તરીકે સરકારીપ અનુદાન પ્રકાશનનો સાહિત્યક કાર્યક્રમો કાર્યશાળાઓ અને પ્રદર્શનો દ્વારા માન્યતા પ્રાપ્ત ચોવીસ ભારતીય ભાષાઓમાં સમાવિષ્ટ ટેરેચરને સાચવે છે અને પ્રોત્સાહન આપે છે અકાદમી ભારતના કિનારાની બહાર ભારતીય સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરના વિવિધ દેશો સાથે સાહિત્ય વિનિમય કાર્યક્રમો પણ હાથ ધરે છે અકાદમી સીધી ભરતીના આધારે અલગ અલગ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે પહેલી ભરતી છે ડેપ્યુટી સચિવની જેની બે જગ્યાઓ પર ભરતી છે જેમાં એક જગ્યા બિન અનામત માટે છે તો એક જગ્યા અનુસૂચિત જાતિ માટે છે જેમાં પગાર ધોરણ લેવલ અગિયાર પ્રમાણે સડસઠ હજાર સાતસો થી બે લાખ આઠ હજાર સાતસો રહેશે આ ભરતીમાં પોસ્ટિંગ હેડ ઓફિસ નવી દિલ્હી ખાતે થશે બીજી ભરતીની વાત કરીએ તો તે પ્રાદેશિક સચિવની છે જેમાં બે જગ્યા બિન અનામત માટે છે પગાર ધોરણ લેવલ અગિયાર પ્રમાણે સડસઠ થી બે રહેશે જેમાં એક પોસ્ટિંગ પ્રાદેશિક કાર્યાલય બેંગલુરુમાં થશે તો બીજી પોસ્ટિંગ પ્રાદેશિક ઓફિસર મુંબઈમાં થશે ત્રીજી ભરતી છે પ્રોગ્રામ ઓફિસરની જેની બે જગ્યા બિન અનામત માટે છે જેમાં પગાર સ્તર લેવલ દસ પ્રમાણે છપ્પન હજાર સો થી એક લાખ સિત્યોતેર હજાર પાંચસો રહેશે જેમાં પ્રાદેશિક કાર્યાલય બેંગલુરુ ખાતે ભરતી થશે આ સાથે પ્રાદેશિક કાર્યાલય કોલકાતા ખાતે બીજી ભરતી થશે આ ભરતીમાં અરજી કરવા માટે છેલ્લી તારીખ પહેલી મે બે હજાર ત્રેવીસ છે આ સાથે વધુ વિગતો આપ સાહિત્ય અકાદમી ડોટ જી ઓવી ડોટ ઇન પરથી મેળવી શકો છો બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ તો આજે આપે તમામ માહિતી મેળવી છે ટેસ્ટ ટુ ની પરીક્ષાને લઈને આવતા અઠવાડિયે ફરી એકવાર મળીશું આવતા અઠવાડિયે તલાટીને લઈને પણ અમે આપને માર્ગદર્શન આપશું તો જોવાનું ચૂકતા નહીં કરિયર ગુરુ અત્યારે આપ જોતા રહો ગુજરાત ફાસ્ટ નમસ્કાર